ડીઆરઆઈએ એર કાર્ગોમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો જે મામલો છે, ઝી 24 કલાક પહોંચ્યું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર. પ્લાન્ટમાં કર્મચારી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. ડીઆરઆઈએ 3 વ્યક્તિઓની અટકાયત કરી છે. પ્લાન્ટના કર્મચારીએ રેડને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ભરત જાડેજા, કે જે ફેક્ટરીનો મૂળ માલિક છે, ફેક્ટરીમાં કુલ 15 લોકો કામ કરતા હતા. એક વ્યક્તિ મલેશિયાનો હતો, તેનું નામ શેલો હતું. આનંદ અને ઉત્કર્ષ બંને ગુજરાતી છે. 15 લોકો રાજસ્થાનના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે. તો 50 કિલો પ્રતિબંધિત કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે. 25 કરોડથી વધુની કિંમતનું આ કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે. તો પ્લાન્ટ કર્મચારીઓ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે. ડીઆરઆઈએ 3 વ્યક્તિઓની અટકાયત કરી છે. ઝી 24 કલાક જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે ત્યાં પહોંચ્યું હતું. 15 લોકો રાજસ્થાનના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. તો આખરે આ ડ્રગ્સના આકા કોણ છે? ફેક્ટરીમાં કુલ 15 લોકો કામ કરતા હતા. એક વ્યક્તિ મલેશિયાનો હતો અને તેનું નામ શેલો હતું. કોણ કોણ લોકો હતા, ક્યાં ક્યાં સુધી તેમના તાર હતા, કોની કોની જોડે મળતા હતા અને કોણ કોણ તેમાં સંડોવાયેલું હતું અને તેની વિગતો લેવામાં આવશે. તો સીધા જઈશું અમારા સંવાદદાતા ઉદય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી લઈશું. ઉદય, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું છે, ત્યાંથી શું વિગતો સામે આવી રહી છે? કઈ રીતે આ તમામ બાબતો સાથે કોણ કોણ સંકળાયેલું હતું અને કેવા દ્રશ્યો છે ત્યાં? જરૂરથી દીક્ષિતા, સૌથી પહેલા આખો જે પ્લોટ છે આપણે દેખાડવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ જગ્યા ઉપર જે છે ડ્રગ્સના રો મટીરિયલનું બનાવટ જે છે થતું હતું અને એમાંથી અલગ અલગ પ્રકારના ડ્રગ્સ બનતા હતા અને ખાસ કરીને એમડી ડ્રગ્સનું પણ એમાંથી ઉત્પાદન થતું હતું. ડીઆરઆઈને માહિતી મળી, માહિતીના આધારે આખી આખી જગ્યા ઉપર રેડ કરવામાં આવી. રેડ કર્યા બાદ જે છે જાણવા મળ્યું કે મેઘાશ્રી નામની આખી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે છે કેમિકલનો, એ ભરત જાડેજા કરીને જે છે એમનો છે અને એ અહીંયા આખું સંચાલન કરતા હતા. એની સાથે ત્યાં ફેક્ટરીની અંદર જે છે એ અલગ અલગ વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી હતી. જે મજૂરી કામ કરતા હતા તે 15 વ્યક્તિઓ હતા જે મૂળ રાજસ્થાનના હતા. એ સિવાયના કુલ 3 વ્યક્તિઓ હતા, આનંદ, ઉત્કર્ષ અને જે એક મલેશિયાનો વ્યક્તિ જે છે જેનું નામ શેલો છે, જે આખી આ ડ્રગ્સની ક્વોલિટી જે છે ચેક કરતો હતો એ પણ અહીંયા જ રહેતો હતો. આ લોકોની સાથે જ તે રોજ ડ્રગ્સનું ઉત્પાદન જે કરવામાં આવતું હતું એની ઉપર નજર રાખતો હતો. નજર રાખ્યા બાદ જે છે એ પાર્સલ તૈયાર કરાવતો હતો. પાર્સલ તૈયાર કર્યા બાદ જે છે એર કાર્ગો મારફતે એને બીજા દેશની અંદર મોકલતો હતો. આ જવાબદારી જે છે એ શેલો નામનો જે મલેશિયાનો વ્યક્તિ હતો એની હતી. આ સિવાયના બીજા 2 વ્યક્તિઓ હતા, આનંદ અને ઉત્કર્ષ જે છે, એમની જવાબદારી એવી હતી કે જે કેમિકલમાંથી ડ્રગ્સ બનતું હોય છે એ કેમિકલ બનાવવું, એની ક્વોલિટી જાળવવી અને એનું ઉત્પાદન કરાવડાવવું, એ જવાબદારી જે છે અહીંયાના ગુજરાતના જે 2 વ્યક્તિઓ હતા એની હતી. એ આ જે તમે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે અત્યારે જોઈ રહ્યા છો, હું કેમેરામેનને વિનંતી કરીશ કે અંદરનો પ્લાન્ટ જે છે દેખાડવા માટેનો પ્રયત્ન કરે. આ જગ્યા ઉપર જે છે આખું આ ઉત્પાદન થતું હતું અને અહીંયાથી ડ્રગ્સ બન્યા બાદ દીક્ષિતા બહાર વિદેશમાં મોકલવામાં આવતું હતું, એવા પ્રકારની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી છે. અને જે અત્યારે જથ્થો પકડાયેલો છે, જથ્થો જે છે 25 કરોડનો જથ્થો છે, 50 કિલો જેટલો પાવડર જે છે પકડવામાં આવેલો છે. હવે તપાસ એ કરવાની રહેશે કે ભરત જાડેજાએ આ કંપની ક્યારથી શરૂ કરી હતી, જ્યારથી શરૂ કરી ત્યારથી શું આ પ્રકારનું ડ્રગ્સનું રો મટીરિયલ જ બનાવતો હતો, અત્યાર સુધી કોને કોને સપ્લાય કરી ચૂક્યો છે, ક્યાં ક્યાં સપ્લાય કરી ચૂક્યો છે, આ તમામ મુદ્દાઓ ઉપર અત્યારે જે છે ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે. આ કેસની અંદર વધારે અન્ય લોકોની ધરપકડ થાય તો પણ નવાઈ નહીં, કારણ કે અત્યારે 3 વ્યક્તિઓને તો ડીઆરઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલી જ પણ રહી છે. આ સિવાયના અન્ય કેટલાક લોકો જોડાયેલા છે તેને લઈને પણ અત્યારે હવે ડીઆરઆઈ તપાસ કરી રહી છે. આવા પ્રકારની ફેક્ટરીઓ જે છે એ આ વિસ્તારમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ છે કે નહીં તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. મહત્વની વસ્તુ એ બની રહી છે કે આ ડ્રગ્સ જે છે એ માત્ર વિદેશમાં જ મોકલવામાં આવતું હતું દીક્ષિતા, કે અહીંયા પણ લોકો કોઈને સપ્લાય કરતા હતા? કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનું દૂષણ જે છે એ ધીમે ધીમે ભારત અને ગુજરાતમાં વધી રહ્યું છે, તો એ ડામવા માટેના સરકાર અને ખાસ કરીને આવી એજન્સીઓ જે છે કેન્દ્રની એના પ્રયત્નો શરૂ રહેતા હોય છે. પરંતુ આવા લોકો જે છે થોડાક પૈસા માટેથી લોકોના જીવ જે જોખમમાં મૂકતા હોય છે. બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ઉદય. તો જે ફેક્ટરી છે જે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું, હાલ ઝી 24 કલાકની ટીમ ત્યાં પહોંચી છે અને હવે ડીઆરઆઈએ આ કાર્ગોમાંથી ઝડપાયેલા જે ડ્રગ્સનો મામલો છે આગળ તપાસ કરવામાં આવશે કે તે લોકોના કોની કોની સાથે સંકળાયેલા હતા, ક્યાં ક્યાં આ જે ડ્રગ્સ છે તેને મોકલવામાં આવતું હતું તે અંગે ખુલાસા થશે.